નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રણવ સોનગરા. બીકે ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારી દવાઓનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ. થરાદ એસટી નિગમ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. દિશાના રાજઘરાની વિદેશમાં માંગ. જય જય ગરવી ગુજરાત. આજે ગુજરાતનો 59મો જન્મદિવસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની જાડી ગામના પેટા આરોગ્ય કેન્દ્રની બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જિલ્લામાં ધાનેરા તાલુકાના જડિયા પીએસસીમાં આવતા જાડી પેટા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે યુવક અને યુવતી નોકરી કરે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે જાડી પેટા કેન્દ્રમાં નોકરી કરતા કર્મચારી દ્વારા સરકારી દવાનો જથ્થો કામ લોકોને આપતા જ નથી અને પેટા કેન્દ્રની બહાર જ ફેંકી દે છે અને તેને સળગાવી દેવામાં આવે છે. આ સમગ્ર મામલે ધાનેરા બીએચઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવતા જિલ્લા આરોગ્ય અધિકારી આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આ દવાઓ લોકોના આરોગ્ય માટે છે તો આ દવાનો કેમ ફેંકી દેવામાં આવી? શું પેટા કેન્દ્રની અંદર કોઈ તપાસ આપવાની હતી જે ડરથી આ દવાનો જથ્થો બહાર ફેંકી દેવામાં આવ્યો? આ દવાનો જથ્થો એક્સપાયર પણ નથી થયો અને દવાના જથ્થાને કેમ સળગાવી દેવામાં આવ્યો? બનાસકાંઠાના ગામડાઓમાં કામ કરતા આરોગ્યના કર્મચારીઓનું શું બનાસકાંઠાના ગામડાના લોકોને અભણ સમજે છે, અંગૂઠા છાપ સમજે છે તો આવું વર્તન કરવામાં આવે છે? આવા તો અનેક સવાલો ગ્રામજનોમાં મનમાં ઉઠી રહ્યા છે. શું આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી દ્વારા તપાસ કરીને આ બે કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે કે પછી આમ જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકારી દવાના જથ્થાને લોકોને આપવાની જગ્યાએ આમ જ સળગાવી દેવામાં આવશે? થરાદ એસટી નિગમ દ્વારા ગુજરાત એસટી સ્થાપના દિવસ અને વિશ્વ કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કર્મચારીને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વિશ્વ કામદાર દિવસ અને એસટી નિગમ સ્થાપના દિવસ નિમિત્તે થરાદ એસટી વિભાગ દ્વારા ડ્રાઈવર સલામતી, વ્યસન મુક્તિ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર વિભાગીય ઇજનેર સોલંકી સાહેબ, કે એમ ભટ્ટ રેફરલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર માથુર, બ્રહ્માકુમારીબેન પુષ્પાબેન શાસ્ત્રી, આરએસએસના કાર્યકર્તા કાશીરામભાઈ તથા થરાદ એસટી વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે પુષ્પાબેન દ્વારા ડ્રાઈવરભાઈને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું અને વધુમાં શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓ પ્રામાણિક હોય છે. તેનો દાખલારૂપી ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈના પૈસા દાગીના જો બસમાં ભૂલી જાય તો ડ્રાઈવર કંડક્ટર પ્રામાણિકતા બતાવીને મુસાફરોને પરત કરતા હોય છે અને તેમની પ્રામાણિકતા દાખવતા હોય છે. થરાદ રેફરલના ડૉક્ટર માથુરે જણાવ્યું હતું કે જેમ ગુજરાતમાં દારૂ બંધ છે છતાં લોકો ગુજરાતમાં દારૂ પીવે છે, તો આપણે આપણા મનને મક્કમ રાખવું જોઈએ અને આવા વ્યસનથી દૂર રહેવું જોઈએ. વધુમાં ડૉક્ટરે જણાવ્યું હતું કે અત્યારે ગરમી ખૂબ જ વધારે પડી રહી છે, ત્યારે લૂથી બચવા માટે ઠંડા પાણીવાળું કપડું માથા પર મૂકવું અને વધારે જરૂર જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી. આ પ્રસંગે એસટી નિગમમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ગુજરાત એસટી નિગમને 59 વર્ષ પૂર્ણ થતાં કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી. વિભાગીય યાંત્રિક ઇજનેર એસટી પાલનપુર, આજરોજ થરાદ ડેપો ખાતે 1560ની ગુજરાત સ્થાપના દિવસની જે ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે ગુજરાત એસટીની સ્થાપના દિવસના દિવસે ગુજરાત એસટી નિગમની પણ સ્થાપના થયેલી, એટલે ગુજરાત સ્થાપના, ગુજરાત એસટી સ્થાપના તેમજ વિશ્વ કામદાર દિવસ ત્રિવિધ કાર્યક્રમના ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ડેપોની અંદર કર્મચારીઓ તેમજ થરાદ તાલુકાના પદાધિકારીઓ, ધાર્મિક સંસ્થાના બ્રહ્મકુમારીના પ્રતિનિધિથી સૌએ ભાગ લઈને એક આજે એક કામદારોને તેમજ મુસાફરોને મુસાફરીને એક વિશ્વાસ બેસે કે એસટીની મુસાફરી એ સલામત મુસાફરી છે. તેના ભાગરૂપે આજે તમામ અધિકારીઓશ્રીએ સલામતી બાબતે, વ્યસન મુક્ત બાબતે સૌને સલાહ સૂચન આપીને અમારા કામદારોને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ બદલ અહીંના તમામ અધિકારી અને જે કર્મચારીઓએ ઉત્સાહ દાખવીને આ કાર્યક્રમનો એક ઉત્સવ બનાવ્યો છે એ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સરાહનીય છે. કેટલા
થરાદ ડેપોની અંદર એક આજે વિશ્વ કામદાર દિવસ નિમિત્તે 2018-19 વર્ષ દરમિયાન ડ્રાઈવરો જે સૌથી વધુ કીએમપીએલ લાવે, એક્સપ્રેસમાં ફરતા તેમજ લોકલમાં ફરતા, એક્સપ્રેસમાં 3 ડ્રાઈવર, લોકલમાં 3 ડ્રાઈવર, તે જ રીતે સૌથી વધુ આવક કંડક્ટર ભાઈઓ જે લાવે છે એક્સપ્રેસ અને લોકલમાં, એ રીતે 6 કંડક્ટરો અને મિકેનિકની અંદર જે એક સારામાં સારી કામગીરી કરીને સેફ્ટી અને સલામતીને ધ્યાને રાખીને જે કંઈ કામગીરી કરી રહ્યા છે, એ તમામ 5 મિકેનિક ભાઈઓને, તમામને આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરીને પ્રશંસારૂપ પ્રમાણપત્ર આજે ડેપો મેનેજર થરાદ દ્વારા આપવામાં આવેલા. આજરોજ થરાદ કેન્દ્ર ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે, ગુજરાત એસટી નિગમના સ્થાપના દિન નિમિત્તે તેમજ વિશ્વ શ્રમિક દિન નિમિત્તે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં કર્મચારીઓને ORSનું વિતરણ કરવામાં આવેલ. આ સાથે જેમણે સારી કામગીરી કરી છે એવા વર્ષ 2018-19 સારી કામગીરી કરતા ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક ભાઈઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત એમની હેલ્થ રિલેટેડ ORS પાઉચનું પણ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના આયોજનના અધ્યક્ષ શ્રી વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી આ કાર્યક્રમમાં હાજર રહેલ. આ સાથે રેફરલના અધ્યક્ષ ડૉક્ટર શ્રી માથુર સર પણ આ કાર્યક્રમમાં હાજર રહેલ, તેમજ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓમાંથી પણ ઉપસ્થિત રહી અને ડ્રાઈવર ભાઈઓ તેમજ કંડક્ટર ભાઈઓ અને ડેપોના અન્ય કર્મચારીઓને સેફ્ટી રિલેટેડ તેમજ વ્યસનમુક્તિ અંતર્ગત ખૂબ સારી એવું પ્રવચન અને તેમણે પોતાનું સ્પીચ આપી અને માર્ગદર્શન પૂરું પાડેલ છે. આ સાથે અમે તમામ કર્મચારીઓને એક પ્રતિજ્ઞા પણ લેવડાવેલ છે એવું આ નાનકડા કાર્યક્રમનું આજે થરાદ કેન્દ્ર ખાતે આયોજન કરેલ, જેનાથી કર્મચારી ભાઈઓમાં જાગૃતિ આવેલ, અકસ્માત જેવા બનાવો ના બને તે માટેનું આ એક સુંદર આયોજન હતું. અને તે આયોજનના ભાગરૂપે જુદા જુદા વક્તાઓએ પોતાનો કિંમતી સમય આપી અને ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ તેમજ અન્ય કર્મચારી ભાઈઓને સારું એવું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે. ડીસા માર્કેટયાર્ડમાં રાજગરા દિન પ્રતિદિન આવક વધી રહી છે. એટલું જ નહીં પરંતુ ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો હોવાથી માત્ર ગુજરાત નહીં પરંતુ વિશ્વના 13 દેશોમાં પણ રાજગરાનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવિ સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે સાથે રાજગરાની પણ વિપુલ માત્રામાં આવક નોંધાઈ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે, ત્યારે બનાસકાંઠા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં રાજગરાના વધુ વાવેતરના કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક વધારે રહે છે. ડીસાના ખેડૂતોની દીર્ઘદ્રષ્ટિ, કોઠાસૂઝ અને વાવેતરની પદ્ધતિ સારી હોવાથી અન્ય રાજ્યો કરતાં ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો થાય છે. તેથી મોટા દાણાવાળા રાજગરાની માંગ વધારે હોવાથી અહીંના ખેડૂતોને પૂરતા ભાવો પણ મળી રહે છે. હવે ભાઈ, રાજગરાના વાવેતર પણ સારું હતું, રાજગરો ઘણો છો પણ ભાવ સારામાં સારા છે. અને અમારું ડીસા માર્કેટમાં રાજગરાના ભાવ વેપારીએ પણ સારામાં સારા જાળવી રાખ્યા છે, બરાબર છે. અને રાજગરાનો પાલવે એવું બીજું ધોરણ ઉણના ભરમાં નથી પાલવતું. હું રાજગરો સારામાં સારો છો, ભાવ સારા છે અને ભાવ 1100 થી 1200 પછી જેવો રાજગરો. ડીસા માર્કેટયાર્ડમાં સને 2018-19 વર્ષ દરમિયાન રાજગરાની કુલ 47,512 ક્વિન્ટલની આવક નોંધાયેલ છે અને એનો 5,459 રૂપિયા એક ક્વિન્ટલનો ભાવ નોંધાયેલ છે. અહીંનો જે રાજગરો છે એ દાણામાં મોટો હોવાથી એની ખપત વિશ્વના ઘણા દેશોની અંદર હોય, લગભગ 13 દેશોની અંદર એથી રાજગરો નિકાસ થાય છે. એમાં મહત્ત્વમાં જર્મની, યુએઈ, દુબઈ આવા દેશોની અંદર નિકાસ થાય છે. અને એ રાજગરામાંથી લગભગ 53 જાતની પ્રોડક્ટો બનતી હોય છે અને એ લગભગ એમાં બિસ્કીટ વધુ પ્રમાણમાં ભરતા હોય છે. રાજગરામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટને લગતી દવાઓ પણ બનતી હોય છે. અને અહીં ડીસા તાલુકાના લગભગ 100 ગામમાંથી રોજબરોજ રાજગરાની આવક નોંધાતી હોય છે. એપ્રિલ માસ દરમિયાન 35,000 બોરી આવક નોંધાયેલ છે અને માંગ અને પુરવઠા આધારિત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેતા હોવાથી અન્ય રાજ્યોમાંથી, અન્ય સ્ટેટમાંથી પણ રાજગરો વેચાણ અર્થે આવે છે. ડીસા પંથકમાં થતા રાજગરાના દાણો મોટો હોવાથી તેની માંગ દેશ વિદેશમાં પણ વધી રહી છે, જેથી અન્ય માર્કેટયાર્ડોમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન રાજગરાની 80,000થી વધુ બોરી નોંધાય છે.
જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતાં સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહે છે. દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માંગ વધી રહી છે. ડીસા બનાસકાંઠાના રાજગરાનો દાણો મોટો હોવાથી 13 દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. રાજગરામાંથી કુલ 52 જેટલી વિવિધ પ્રોડક્ટ બને છે. ખાસ કરીને રાજગરામાં પ્રોટીન વધારે હોવાથી તેમાંથી બિસ્કિટ અને હાર્ટની દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. તેથી જ ડીસાનો રાજગરો વિવિધ દેશોમાં નિકાસ થાય છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ભલે પરંપરાગત ખેતી કરતા તેમાંથી પોષણક્ષમ ભાવો મળતા નથી અને તેઓને આંદોલન કરવાની ફરજ પડે છે. પરંતુ જે ખેડૂતો થોડુંક અલગ વિચારી રાજગરા જેવી ખેતી વળ્યા છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે, તે ખેડૂતો અન્ય માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વિકાસના કામોની સાચી હકીકત શું છે જો અમારા આ વિશેષ અહેવાલમાં. દ્રશ્ય છે ડીસા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આવેલા રબારીવાસ વિસ્તારના. એવું નથી કે આ વિસ્તારની હાલત પહેલાંથી જ આવી બીસમાં રહી હોય, પરંતુ એક સમયે અહીં પાકા રસ્તા અને સારી એવી ગટર વ્યવસ્થા હતી. પરંતુ આ વિસ્તારમાં 3 વર્ષ અગાઉ વિકાસના નામ પર ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ શરૂ થયા બાદ આ તમામ વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. ભૂગર્ભ ગટરના કામને પૂર્ણ થયાના 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી નથી તો માર્ગો બનાવવામાં આવ્યા કે નથી તૂટેલા ગટરોનું સમારકામ કરવામાં આવ્યું, જેને લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારના ખખડધજ માર્ગો પરથી પસાર થતી વખતે અનેક અકસ્માતો પણ સર્જાયા છે અને ઉભરાતી ગટરોના પગલે આ વિસ્તારોમાં બીમારીઓ પણ ફેલાઈ છે. તેવું નથી કે આ સમસ્યાઓને પગલે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં ન આવે. અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. જાણે કે ડીસા નગરપાલિકાને આ વિસ્તારના વિકાસમાં કોઈ રસ જ ના હોય, તેમ ગમે તેટલી રજૂઆતો કરવામાં આવે પણ પાલિકા દ્વારા આ વિસ્તારની કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને પગલે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે હવે આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા તાત્કાલિક માર્ગોનું નવીનીકરણ કરાવી ગટર વ્યવસ્થા કરવામાં આવે. અમારા રેલવે સ્ટેશન 4 રસ્તા રબારીવાસના અંદર છેલ્લા 2.5-3 વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાવાળા જે તે સમયે રોડ તોડીને ગયેલ, ત્યારબાદ અમે અસંખ્ય રજૂઆતો કરી નગરપાલિકાના અંદર, તેમ છતાં પણ અહીં આગળ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારના અંદર કોઈ પણ વ્યક્તિ ફરક્યા નથી અને આખા રેલવે સ્ટેશનના અંદર કોઈ ગળી બાકી નથી કે જે રોડ રસ્તા ગટર કે લાઇટ ન હોય. પરંતુ અવારનવાર અમારો જે રબારીવાસ છે એને ચોક્કસ ધારીને જે તે સમયે ગમે એટલી રજૂઆત કરીએ, તેમ છતાં પણ આનો કોઈ નિવેડો આવતો નથી અને અમારે નગરપાલિકાના પ્રમુખને ચીફ ઓફિસર સાહેબને અમે વારંવાર રજૂઆત કરી, અરજીઓ પણ એમને આપી, પણ તેમ છતાં પણ આજ દિવસ સુધી અમારા કોર્પોરેટરોને પણ રજૂઆત કરી, તેમ છતાં પણ છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારના અંદર સતત ચોમાસાના અંદર એટલો ત્રાસ હોય છે પાણીનો કે તમે અહીંયા આગળ જુઓ અત્યારે આખો રોડ તૂટી ગયેલો છે, કોઈ ચાલી શકે તેમ નથી. તેમ છતાં પણ અમારા વિસ્તારને વારંવાર ઈરાદાપૂર્વક કે કોઈ કારણોસર બધ તરફ કરવામાં આવે છે, જે અમને નમ્ર વિનંતી કે આગામી સમયમાં ટૂંક જ સમયમાં આનું નિરાકરણ આવી જાય. અમારે કોઈ રજૂઆત કરી પણ કોઈ સાફ સફાઈ વાળા, કોઈ રોડની સુવિધા નહીં, કોઈ પણ આવતા નથી સાફ સફાઈ કરવા. રજૂઆત કેટલી કરી, કોર્પોરેટરને કીધું બધા વોટિંગ લેવો એટલે ઉડે આવે, પણ કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરોડો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે હજુ સુધી ત્યાં કામ પણ કરવામાં આવે નથી. ત્યારે હવે લોકોની એક જ માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક જે વિકાસના કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવે.
ગરમીની અસર જનજીવન પર તો થાય જ છે, પણ આજે ગરમીના કારણે વાહનમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પાટણ યુનિવર્સિટી રોડ પર ચાલુ કારમાં ગરમીના કારણે આગ લાગી હતી, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પાટણના યુનિવર્સિટી રોડ પર આવેલી કલેક્ટર કચેરીની સામે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા કાર ચાલક તરત જ નીચે ઉતરી જતા તેનો જીવ બચ્યો હતો. કાર ચાલક ચાણસ્મા તાલુકાના મીઠી ઘારિયાલનો રહેવાસી છે. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વકીલ પંકજ વેલાણીએ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારોને અલગ કરીને કરવામાં આવી હતી. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. તો આવો જોઈએ ગુજરાતના જાણીતા સ્થળો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.